નમસ્તે ગુજરાત, વાત કરીશું તો મૃક્ષિશ નક્ષત્રમાં ખેડૂતો માટે શા માટે ભારે રહેવાનું છે અને આજે અષાઢી બીજના દિવસે વરસાદની આગાહી કેવી છે. સાથે સાથે મહત્વના સમાચાર હાલમાં હવામાન વિભાગ દ્વારા મળી રહ્યા છે કે ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચવાનું છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા વાત કરીએ મિત્રો તો અંબાલાલ પટેલે અગત્યની આગાહી કરી છે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે. સાથે સાથે અષાઢ સુદ પાંચમની રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પણ થવાની શક્યતાઓ છે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે જનધનને હાનિ પહોંચવાની શક્યતાઓ છે. મહત્વનું છે મિત્રો, વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા એવા વિસ્તારો છે જ્યાં વરસાદ આવી ચૂક્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જે હજુ પણ વરસાદના લીધે વાવાઝોડાના લીધે ત્યાં વરસાદ નથી પહોંચ્યો. તો ત્યાં ક્યારે વરસાદ થશે એની આગાહી અમે આની પહેલા વિડીયોમાં બતાવી છે. એમાં અમે જણાવ્યું છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે તમે જરૂરથી જોઈ લેજો. મૃક્ષિશ નક્ષત્રમાં વરસાદ થવાથી વાવેતર કરેલા પાકમાં કાતરા પડવાની શક્યતાઓ પણ છે. મહત્વનું છે મિત્રો, આ મૃક્ષિશ નક્ષત્રની સાયકલ છે એ 27 દિવસ ચાલશે અને આ દરમિયાન ઊભા ખેતરમાં કાતરા પડવાની પણ શક્યતાઓ છે. કાતરાઓ ઊભા કૃષિ પાકને ખાઈ જતા હોય છે, ત્યારે મારવાડના રણમાં તીડની પણ આ વખતે ઉત્પત્તિ થવાની સંભાવનાઓ છે એવું હાલ અંબાલાલ પટેલનું કહેવું છે. હવે મહત્વની વાત કરીએ તો હવામાન વિભાગનું એવું કહેવું છે કે આજે રથયાત્રામાં મેઘરાજા હળવા વરસાદી છાંટા વરસાવી શકે છે. જોકે ભારે વરસાદની આજે કોઈ પણ શક્યતાઓ સમગ્ર ગુજરાતમાં નથી. આગામી 5 દિવસ ગુજરાતમાં હળવો વરસાદ થશે, એટલે છૂટો છવાયો વરસાદ થશે કોઈ કોઈ વિસ્તારમાં, અને આ ભેજ છે જે હાલમાં જોવા મળી રહ્યો છે એના કારણે આવો વરસાદી માહોલ બની રહેશે. તાપી, ડાંગ, ભરૂચ, સુરત તેમજ વડોદરામાં આ વરસાદી ઝાપટા છે એ પડી શકે છે. મહત્વનું છે કે હાલ કોઈ પણ સિસ્ટમ પણ સક્રિય નથી અને ચોમાસું પણ નથી આવ્યું, પરંતુ ભેજ અને પશ્ચિમ દક્ષિણનું જે પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે તાપમાનમાં ફેરફાર થશે અને વરસાદી ઝાપટા પડશે. હવે વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે. મહત્વનું છે મિત્રો, 13 તારીખથી લઈ અને 11 તારીખ સુધી આજે ચોમાસું છે એ અહીંયા અટકી ગયું છે. હવે અહીંયા જે ચોમાસું છે એ આગળ ને આગળ વધી રહ્યું છે, પરંતુ અહીંયા જે અરબ સાગરમાં હાલ બિપોરજોય વાવાઝોડું હતું એને લઈને ચોમાસું આગળ વધતું નહોતું. હવે ગુજરાતમાં હજુ પણ આપણે ચોમાસાની રાહ જોવી પડશે અને આ ચોમાસું છે અત્યારે દક્ષિણ ભારતમાં પહોંચી ચૂક્યું છે. હવે આ ચોમાસું છે પેલા મહારાષ્ટ્ર મુંબઈમાં આવે અને ત્યારબાદ આપણા ગુજરાતમાં આવતું હોય છે. મહત્વનું છે મિત્રો, હવે આવતીકાલ એટલે કે 21 તારીખથી આ ચોમાસું છે એ વિધિવત રીતે આગળ વધશે અને આપણે ચોમાસું ગુજરાતની નજીક ને નજીક આવતું જશે. હવે અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અને કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં 27 જૂનથી 30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ ચોમાસું છે એ ધીરે ધીરે આગળ વધી અને 27 તારીખના રોજ આપણા ગુજરાત સુધી પહોંચી જશે અને 30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે અને જળાશયોમાં સારી એવી પાણીની આવક પણ થશે અને નવા નીરથી અત્યારે જે ખેડૂતો દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતામાં છે એની ચિંતા પણ દૂર થઈ જશે જ્યારે 30 તારીખનો વરસાદ પડશે. તો મિત્રો આ હતી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની કેટલીક આગાહી અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે એની તમામ વિગત. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.